નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયો આપણે માહિતી આપવાની છે કે આવનારા દિવસની અંદર માવઠાના વરસાદ પડવાની એક શક્યતા ઉભી થઈ છે અને જેની અંદર રાજ્યના અનેક જિલ્લાઓ છે એ પ્રભાવિત થઈ શકે છે. રાજ્યના અનેક જિલ્લાની અંદર માવઠું પડવાની શક્યતાઓ છે. સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે બે વખત વિડીયોની અંદર એક ઉલ્લેખ કરેલો હતો કે આપણે જે શિયાળો છે એ અત્યારે એની વિદાયની પ્રોસેસ ચાલુ છે. ધીમે ધીમે આપણે ઉનાળાની સિઝન શરૂ થવાની છે, પણ અત્યારે બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે અને આ WD છે એને કારણે ફેબ્રુઆરીના અંત અને માર્ચ મહિનાના શરૂઆતમાં એક માવઠું થઈ શકે છે. જેની અંદર આમ જોવા જઈએ તો આજે 27 તારીખ છે, છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે છે અને કોઈ જગ્યાએ અત્યાર સુધી આપણે સમાચાર નથી મળ્યા, પણ કોઈ એકલ દોકલ જગ્યાએ ક્યાંય ગઈકાલે 26 તારીખ અથવા તો આજે 27 ફેબ્રુઆરીના રોજ એકલ દોકલ જગ્યાએ છાંટછૂટ પણ થઈ હશે. કેમ કે રાજ્યની અંદર અત્યારે WD અસર ચાલુ છે અને હવે આવનારા દિવસમાં એટલે કે 1 અને 2 માર્ચે રાજ્યની અંદર માવઠું પડે તેવી શક્યતાઓ છે. એનું કારણ છે જે રીતે બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે એમાં એક મોટું WD છે એ અત્યારે આપણે ઉત્તર ભારત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે અને એની અમુક લેયરો છે એ દક્ષિણ તરફ ગતિ કરવાને લીધે એ ગુજરાત સુધી લંબાય અને ગુજરાત ઉપર એ WD વાદળ છે એ 1 અને 2 માર્ચે પસાર થાય, જેને કારણે 1 અને 2 માર્ચે રાજ્યના અનેક જિલ્લાઓની અંદર માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જો કે આના વિશે પરફેક્ટ પ્રિડિક્શન કરીને જિલ્લાવાઇઝ આપણે આવતીકાલે પણ માહિતી આપવાની છે, પણ અત્યારે આપણું જે રફલી અનુમાન છે એ મુજબ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લા એવા છે જેની અંદર 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. એ સાથે કચ્છ જિલ્લામાં પણ 1 અને 2 માર્ચે માવઠું પડી શકે છે. સૌરાષ્ટ્રના પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા, જામનગર પણ હોઈ શકે છે અને સુરેન્દ્રનગર, મોરબી અથવા તો બીજા કોઈ પણ વિસ્તાર છે એ પણ સૌરાષ્ટ્રના માવઠાનો માર સહન કરે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. એ સાથે મધ્ય ગુજરાતના પણ અમુક વિસ્તારની અંદર સામાન્ય છૂટો છવાયું માવઠું થાય એ એક વાત અપવાદ રહેશે. બાકી જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં પણ 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે. ઓલ ઓવર જોવા જઈએ તો આ માવઠું છે એને કારણે અનેક જિલ્લાઓ છે પ્રભાવિત થવાના છે. મોટાભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું છે, પણ ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત છે એ સૌથી વધારે પ્રભાવિત થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. કચ્છ જિલ્લો સમગ્ર અને એની સાથે ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ તમામ જિલ્લાઓની અંદર માવઠાની અસર થઈ શકે છે. જો કે આ જે 5 જિલ્લા હું આપને બતાવી રહ્યો છું ગુજરાતના, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને કચ્છ, આ રાજ્યના 5 જિલ્લા છે એની અંદર અત્યારે વધારે શક્યતા દેખાય છે. પણ એ 5 જિલ્લાને બાદ કરતા અન્ય જિલ્લાઓ છે એમાં પણ 1 અને 2 માર્ચે માવઠાની શક્યતાઓ છે અને આ માવઠું હશે એ પણ ગાજવીજ વાળું માવઠું હોઈ શકે છે. જ્યાં વરસાદ પડશે ત્યાં તોફાની થોડીક વાર એટલે કે કલાક દોઢ કલાક માટે જ માવઠું હશે, પણ ગાજવીજ અને એકદમ તીવ્રતા સાથે માવઠું થઈ શકે છે. એટલે એક પ્રકારે થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આ માવઠું થઈ શકે એવી અત્યારે હાલ એક પ્રાથમિક અમારું પ્રિડિક્શનની અંદર અનુમાન આવેલું છે. જો કે આ વાત આપણે જે થોડા દિવસ પહેલા પણ આ વિશે ચર્ચા કરી હતી કે WD કારણે રાજ્યની અંદર વાતાવરણમાં પલટો આવી શકે છે, માવઠું થઈ શકે છે, પણ આજે આપણે એક પ્રિડિક્શન કર્યું એની અંદર આ ચોંકાવનારો એક આપણું પ્રિડિક્શનનો રિપોર્ટ આવ્યો છે હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. છતાં પણ આની અંદર જે વારંવાર બદલાવ આવતા હોય એમાં હજી આવતીકાલે આપણે આ માવઠાને લઈને 1 અને 2 માર્ચના માવઠાને લઈને વિશેષ રિપોર્ટ છે એ રજૂ કરવાના છે. આ તો અત્યારે આજે 27 ફેબ્રુઆરી છે એટલે એડવાન્સમાં દરેક ખેડૂત ભાઈઓનું અહીંયા જાણ કરીને ચેતવી દઉં છું, કેમ કે 1 અને 2 માર્ચે આપણે આ માવઠાથી બચી જઈએ તો દ્વારકાધીશની કૃપા કહેવાશે આપણી ઉપર. પણ આપણે અત્યારે એક ટેકનોલોજી માધ્યમથી જે આપણે જોવા મળ્યું છે એ મુજબ દરેક ખેડૂત ભાઈઓનું અપીલ કરું છું કે આપણું જે કાંઈ ખેત ઉત્પાદન અથવા તો જે કાંઈ ખેતીના કામો કરવાના હોય જેટલું થઈ શકે એટલું આપણે સાચવવાનો પ્રયત્ન કરવો, કેમ કે 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ છે. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે, અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જેથી કરીને અન્ય ખેડૂત ભાઈઓને પણ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. હવે જે આપશો ધન્યવાદ.